वडाप्रधान नरेन्द्र मोदी गांधीनगर थी अहमदाबाद तरफ आवतो काफलो एसजी हाईवे पर रोकायो हतो। एसजी हाईवे पर थी वडाप्रधान मोदी काफलो पसार थई रह्यो हतो। आ समय रस्ता माथी एम्ब्युलेंस पसार थई हती, जेना कारणे पीएम मोदी काफलो रोकायो हतो। एम्ब्युलेंस ने जवा देवानी व्यवस्था करवामां आवी हती। वडाप्रधाने पोतानो काफलो अटकावी दीधो हतो ने त्यांथी एम्ब्युलेंस ने रस्तो करी आप्यो हतो। एम्ब्युलेंस त्यांथी निकळी रही हती त्यारे अचानक ज वडाप्रधाने पोतानो काफलो रोकी दीधो हतो ने त्यांथी एम्ब्युलेंस ने रस्तो करी आपवामां आव्यो हतो। अमदावादथी गांधीनगर जता रस्तामां काफलो रोकाई गयो हतो। राजकोटनी सौराष्ट्र युनिवर्सिटीए परीक्षा ने लईने मोटो निर्णय लीधो छे। जे मुजब सौराष्ट्र युनिवर्सिटीनी कॉम्प्यूटर सिस्टमना माध्यमथी ज लाइव परीक्षा जोई शकाशे। अगाउ कोईपण व्यक्ति कोईपण जग्याएथी परीक्षानो लाइव जोई शकता हता, परंतु युनिवर्सिटीनी सिंडिकेटमां नियम बदलवामां आव्यो छे, जेने लईने हवे परीक्षानो लाइव मात्र युनिवर्सिटीमां जोई शकाशे। भरूचमां दहेज रोड पर वाहन चालकों ने स्थानिकोए चक्काजाम कर्यो। बिस्मार रोड सहितना विरोधने लईने लोकोए चक्काजाम करी विरोध प्रदर्शन कर्यो। स्थानिकोए रस्ताना समारकामनी मांग साथे एक्साल गामना टोल प्लाजा नजीक वाहनों चेकिंग विरोध व्यक्त कर्यो हतो। स्थानिकोना विरोध प्रदर्शनना कारणे अनेक कंपनीओना कर्मचारीओनी बसो पण अटवाई हती। મહેસાણા તાલુકાના કસ્તલપુર ગામે ઓએનજીસીની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી। વેલના સમારકામ દરમિયાન ગેસ લીકેજ થયો હતો। ગેસ લીકેજના કારણે ગામમાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી। ગુરુવારે મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બાદ ગામમાં ઓપીડી શરૂ કરવાની ફરજ પડી હતી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને હવાને સુધારવાની તજવીજ હાથ ધરી હતી। પાટણમાં કાલિકા માતાના મંદિરે નવરાત્રીના 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ફૂલ અને દાગીનાની આંગી કરવામાં આવશે। મંદિરની ખાસ વિશેષતા છે કે માતાજીને કપૂરનું પાન અર્પણ કરવામાં આવે છે, જે રોજે રોજ લગભગ 40 પાનના બેડલા પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી પરિવારજનો દ્વારા ભરૂચ ખાતે છેલ્લા 30 વર્ષે ઉપરાંતથી દુર્ગા મહોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવતી હોય છે। ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા તેમની સાંસ્કૃતિક ઓળખ સમા દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહ ઉમંગ સાથે કરવામાં આવે છે। આ પર્વ આસો નવરાત્રીની પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન થઈ માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ટીમના ચેરમેન નરેશ રાણા સહિત 12 ખેલાડીઓ આબુ રોડ પહોંચ્યા હતા। અંબાજીમાં વડાપ્રધાનને બ્લાઇન્ડ ટીમના ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ બોલની ભેટ આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। મોટાભાગના બ્લાઇન્ડ ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપ રમી ચૂક્યા છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારના બ્લાઇન્ડ ટીમના દિવ્યાંગ ખેલાડીઓ બોલ આપી રજૂઆત કરશે।